हाय गायत्री बाळको, स्वस्तिक शिक्षण संकुल आजना ऑनलाइन विडियो में हूँ तमारो फरीथी एक बार स्वागत करू छू। तो चलो बाळको, आज आपणे कयो विषय भणीशू? गणित। तो बधा जण गणितनी नोट लईने बेसी जाय। चलो आज आपणे गणितनी अंदर आगळनी संख्या शीखीशू। हूँ तमने फरीथी एक वक्त बे एकड़ा अगियार थी बतावी दऊं छू, पछी आपणे आगळनी संख्या शीखीशू। तो जो बाळको, આપણે સૌથી પહેલાં શું શીખ્યા હતા? બે એકડા અગિયાર। શું શીખ્યા હતા? બે એકડા અગિયાર। એના પછી શું આવશે? એકડ બગડ બાર। એકડ બગડ બાર પછી એકડ તગડ તેર। એના પછી એકડ ચોગડ ચૌદ। ચલો ચૌદ પછી શું શીખ્યા હતા આપણે? એકડ પાંચડ પંદર। એના પછી એકડ છગડ સોળ। અને હવે આપણે શું શીખીશું? અહીંયા જુઓ, એકડ સાતડ સત્તર। શું શીખીશું? એકડ સાતડ સત્તર। તો ચલો આજે આપણે શીખીશું એકડ સાતડ સત્તર। તો જુઓ બાળકો, બાજુમાં ઘણા બધા ચિત્રો આપેલો છે, એટલે કે જુઓ અહીંયા કેટલી બધી ચોકલેટો આપેલી છે। ચલો આપણે ચોકલેટો ગણીશું કે અહીંયા કેટલી આપેલી છે। તમારે પણ મારી સાથે ચોકલેટો ગણવાની છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ અને સત્તર। કેટલી ચોકલેટો આપેલી છે અહીંયા? સત્તર। તો ચલો આજે આપણે એકડ સાતળ સત્તર લખતા શીખીશું। જુઓ, એકડો અને સાતળો કરીએ એટલે એકડ સાતળ સત્તર બને। ચલો હું તમને શીખવાડું છું। તો જો પહેલાં શું કરીશું? એકડો અને સાતળો એટલે કે એકડ સાતળ સત્તર, એકડ સાતળ સત્તર, એકડ સાતળ સત્તર। જો બાળકો, આવી રીતે તમારે એકડ સાતળ સત્તર લખવાનું છે। ચલો હવે આપણે બોલીને લખીશું, તમારે પણ મારી સાથે બોલીને લખવાનું છે। એકડ સાતળ સત્તર, 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 એકડ સાતળ સત્તર। ચલો ફરીથી બોલીને લખીશું, એકડ સાતળ સત્તર, 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 એકડ સાતળ સત્તર। જુઓ આવી રીતે તમારે બોલી બોલીને લખવાનું છે। ચલો હવે એકડ સાતળ સત્તર પછી શું આવશે? એકડ આઠડ અઢાર। હવે અહીંયા શેના ચિત્રો છે? લીંબુ। લીંબુ કેવા કલરના હોય બાળકો? પીળા કલરના। તો ચલો આપણે ગણીશું, પણ પહેલાં આને શું કહેવાય? એકડ આઠડ અઢાર। શું કહેવાય બાળકો? એકડ આઠડ અઢાર। તો ચલો આપણે લીંબુ ગણીશું હવે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ। દસ પછી શું આવશે બાળકો? અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર। કેટલા લીંબુ છે અહીંયા? અઢાર। તો ચલો હવે આપણે અઢાર લખતા શીખીશું। જુઓ, એકડે એક અને આઠડે આઠ બંને ભેગા થઈને શું બનશે? એકડ આઠડ અઢાર। તો ચલો હું તમને અહીંયા બતાવું છું, પહેલાં આપણે એકડો લખવાનો છે પછી આઠડો। એકડ આઠડ, એકડ આઠડ એટલે શું બની જશે? એકડ આઠડ અઢાર। તો ચલો બાળકો હવે તમારે મારી સાથે બોલીને લખવાનું છે। એકડ આઠડ અઢાર, 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 એકડ આઠડ અઢાર। ચલો ફરીથી બોલીને લખીશું, એકડ આઠડ અઢાર, એકડ આઠડ અઢાર, એકડ આઠડ અઢાર,
એકડ આઠળ અઢાર ફરીથી એક વખત બોલીને લખીશું. એકડ આઠળ અઢાર. તો જો બાળકો, આજે આપણે ગણિત વિષયની અંદર શું શીખ્યા? એકડ સાતળ સત્તર અને એકડ આઠળ અઢાર. તો તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે? તો તમારે હોમવર્કમાં નોટબુકની અંદર સારા અક્ષરે મેં તમને જે નોટબુકમાં અત્યારે લખાવ્યું છે એ સારી રીતે તમારે લખવાનું છે, અને એ પણ બોલીને, જેથી કરીને તમને સંખ્યા યાદ રહે. તો ચલો બાળકો, નોટની અંદર તમારે આટલું હોમવર્ક કરવાનું છે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. ચલો બાળકો, બધા જણ ગણિતની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાઓ. એની અંદર આપણે આગળ કયા પાના નંબર ઉપર આવ્યા હતા? તો જુઓ, પાના નંબર 34 અને યુનિટ નંબર 70. જુઓ અહીંયા શું આપેલું છે બાળકો, સંખ્યા ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. અહીંયા શું આપેલા છે? એકડ સાતળ સત્તર. શું આપેલું છે? એકડ સાતળ સત્તર. તો જુઓ, હું તમને અહીંયા બતાવું છું એકડ સત્તર સત્તર આપણે કઈ રીતે લખવાના છે. તો જુઓ, અહીંયા ટપકા કરેલા આપેલા છે. તો પહેલાં તો આપણે ટપકાને છોડીશું અને લખીશું એકડ સાતળ સત્તર. જુઓ, તમારે આ બધામાં આવી રીતે ટપકા જોડીને સારા અક્ષરે લખવાનું છે. ખબર પડી બાળકો શું કહેવાય આને? એકડ સાતળ સત્તર. તો અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે, આ જે ખાલી બોક્સ આપેલા છે, એની અંદર તમારે જાતે સ્વાધ્યાય પૂથીની અંદર પૂરવાનું છે. ચલો હવે યુનિટ નંબર 71. અહીંયા શું આપેલું છે? એકડ આઠળ અઢાર. તો ચલો એ પણ આપણે લખીશું એકડ આઠળ અઢાર. તો આની અંદર પણ તમારે જે નીચે ટપકા આપેલા છે બાળકો, તે જોડીને તમારે એકડ સાતળ સત્તર અને એકડ આઠળ અઢાર લખવાના છે. તો ચલો, સ્વાધ્યાય પૂથીની અંદર તમારે શું હોમવર્ક કરવાનું છે? યુનિટ નંબર 70 અને યુનિટ નંબર 71માં મેં તમને અત્યારે જે બતાવ્યું છે એટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પૂથીની અંદર કરવાનું છે. તો ચલો બાળકો, હવે આપણે પછીના વિડીયોમાં મળીશું. જય ગાયત્રી બાળકો.